ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાની છે, જેને લઈને ચૂંટણી અધિકારી દ્વારા સંપૂર્ણપણે તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અને 55 બુથ પર મતદાન પેટીનું મતદાન સાહિત્ય અને કર્મચારીની ટીમ રવાના થઈ. પ્રાંતિજ તાલુકામાં 19મીને રવિવારના રોજ યોજાનાર 24 ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી દ્વારા તમામે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને 27 ગ્રામ પંચાયતોમાંથી 1 ગ્રામ પંચાયત સમરસ અને 2 ગ્રામ પંચાયત બિનહરીફ થતાં હાલ 24 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને તંત્ર દ્વારા 55 બૂથ ઊભા કરવામાં આવ્યા છે અને પ્રાંતિજ ચિત્રણી નર્સિંગ કોલેજ ખાતે આવેલ સ્ટ્રોંગરૂમમાં ઉપરથી આજે 7 અલગ અલગ રૂટો દ્વારા એસટી બસ મારફતે ચૂંટણીલક્ષી સાહિત્ય મતપેટીઓ સાથે કર્મચારીઓની ટીમો રવાના થઈ હતી. તો આ ચૂંટણીમાં 8 આરો તથા કુલ 300 જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં કામગીરી કરશે. તો ચૂંટણી અધિકારી અને પ્રાંતિજ મામલતદાર એચપી ભગોડા દ્વારા 7 એસટી બસો સાથે મતદાન મથકો ઉપર વિવિધ ગામોમાં ચૂંટણીલક્ષી સાહિત્ય મતપેટીઓ સાથે કર્મચારીઓની ટીમને પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરાઈ હતી. તો ચૂંટણીની કામગીરીમાં 1 પીઆઈ, 1 પીએસઆઈ, 70 પોલીસ તથા 85 જીઆઈડી હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. તો ચૂંટણી અધિકારી એચપી ભગોડા દ્વારા શાંતિપૂર્ણ મતદાન યોજાય તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો મતદારોને પણ પોતાનું મતનું મહત્વ સમજી મતદાન કરવા વિનંતી કરી હતી. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. રાજ્ય ચૂંટણી આયોગના જાહેરનામા અનુસંધાને પ્રાંતિજ તાલુકામાં 27 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. તે પૈકી 3 જેટલી પંચાયતો છે સમરસ થઈ છે સરપંચના ઉમેદવારો, એટલે ટોટલ 24 જેટલા સરપંચોને આપણને વોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે. આવતીકાલે એટલે કે 19 તારીખે સવારે 7 વાગ્યાથી તે સાંજે 6 વાગ્યા સુધી મતદારો પોતાના સરપંચ વોર્ડના સભ્યોને મત આપી શકશે. અને આ એવી ચૂંટણી છે કે જેમાં ગ્રામ્ય લેવલેથી ઉમેદવારો હોય છે, એટલે લોકોમાં ગામ લોકોમાં પણ ઉત્સાહ હોય છે અને એવી જ રીતે તંત્ર પણ અમારું સજ્જ છે. આજે 18 તારીખે ચિત્રણી નર્સિંગ કોલેજ ખાતેથી ડિસ્પેચિંગ સ્ટાફ તમામ આજે રવાના થઈ જશે અને આજે સાંજ સુધીમાં બૂથ ઉપર પહોંચી જશે. 21 તારીખે એટલે કે મંગળવારે આપણે ચિત્રણી નર્સિંગ કોલેજ ખાતે જ એનું મતગણતરી રાખેલી છે. ટોટલ આપણે 55 બૂથ ઉપર ચૂંટણી થવા જઈ રહી છે અને ટોટલ 8 હારો છે. આપણા ચૂંટણી અધિકારી છે એ 8 છે. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ,
મોબાઈલ નંબર છે 9925455 4 51